કે સરકાર નિર્ણય લે કે ના લે, પરંતુ સ્વામીજી કહી રહ્યા છે કે અગર સરકાર પરંપરા તોડવા અંગેનો કોઈ નિર્ણય લે તો સાધુ સંતો રોડ પર આવશે, આ યોગ્ય છે? હવે કયા ટાઈપના સાધુ સંતો મને ખબર નથી, કારણ કે બીજા થોડા સાધુ સંતો જેમ પેલા અખાડાના સાધુ હતા અને એ લોકો તો બે જ એ લોકોની પીપુડી વગાડતા હતા, એ લોકો મહિલાના સમર્થનમાં હતા, જે દેખાવો કરી રહ્યા છે. બરોબર છે, બહેનો સમાન અધિકાર મળવો જોઈએ. હવે બીજા આઈ ડોન્ટ નો કઈ બીજા સાધુઓ જે નીકળશે કે ના મળવો જોઈએ રોડ પર, જેમ પેલા તૃપ્તિબેને તમાશો કર્યો એ કદાચ તમાશા કરી લે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે બધા તમાશા થઈ રહ્યા છે, અને આપણે તમામ મારા જેવા જોઈ રહ્યા છે, કારણ કે આપણા બધા દિલમાં ને ફેક્ટ ખબર છે કે આ આમાં આનું જે જે શું કે નિવરણ અત્યારે, કારણ કે પ્રોબ્લેમ જ નથી, પ્રોબ્લેમ હોય તો નિવરણ આવે. પ્રોબ્લેમ જે આપણે અમને કીધું ને જે ફેક્ટ છે કે 5 વર્ષ પહેલાથી ભાઈઓને તો બંધ કરી નાખ્યા છે. એટલે કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ધ મેટર કે જે ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે જે તૃપ્તિબેન ચાહતા હતા, ઇન્સ્ટન્ટ ફેમ, આઈડિયલિઝમ કે એટલે બધાને આઈડલ બનવાનું, અત્યારે એ લાઈન પર જઈ રહ્યા છે, એ લાઈન પર એ સક્સેસફુલ થયા છે. પછી હવે જે બીજી વાત ઇમ્પોર્ટન્ટ છે કે આઈ સ્ટીલ લુક ઇન ટુ ધીસ કે મે બી એમને ફડણવીસ સાહેબના માથે એટલે નાખ્યો, ધેર કેન બી ટુ રીઝન્સ ઓફ ઇટ. વન રીઝન કે અંદર અંદર સેટિંગ થઈ ગયું હોય, યા સેકન્ડ રીઝન કે એમનામાં પેલો શું કે આપેલો કે કોણ બકરો કાપે કે એવું કંઈક ડાયલોગ છે ને, એટલે એમના એમના હાથે બકરો કપાવે. પણ ઓબ્વિયસલી ફડણવીસ સાહેબ કે એવા એ નથી કે ઇઝીલી આવી જવાના છે, એટલે વી કેન લુક એટ ઇટ ટુ વેઝ. પણ કમિંગ બેક ટુ યસ, આઈ એગ્રી વિથ સ્વામીજી કે હા બની શકે છે કે પેલા લોકોએ તમાશો કર્યો છે એટલે થોડા સાધુ લોકો બી તમાશો કરવા ઉતરશે, ગેરંટીડ. સ્વામીજી